છેલ્લા કેટલાય સમયથી મેઘરાજા રૂઠ્યા છે અને વરસાદ વરસી નથી રહ્યો ત્યારે પરિસ્થિતિમાં હવે જગતના તાત સરકાર પાસે પાણીની મીટ માંડીને બેસ્યા છે અને પાણીનો પોકાર કરી રહ્યા છે. મોરબીમાં 2018 બાદ ફરી ખેડૂતોને પાણી પ્રશ્ને વિરાટ વિરોધ પ્રદર્શન કરી રોષ પ્રગટ કર્યો છે. આ સાથે જ ખેડૂતોએ આંદોલનને માર્ગે પાણી આપો મોલ બચાવોના નારા સાથે વિશાળ રેલી કાઢી ખેડૂતોએ ખાલીખમ કેનાલમાં ઉતરી રામધૂન બોલાવી હતી. માળિયા મિયાણાના જૂના ઘાંટીલા ગામે હજારોની સંખ્યામાં ખેડૂતોની સિંચાઈ પ્રશ્ન વિચાર રેલી નીકળી હતી. સવારથી જ જૂના ઘાંટીલા ગામે રેલીમાં જોડાવા જૂના ઘાંટીલા સહિત આસપાસના ગામડાઓના ખેડૂતોનો પ્રવાહ ચાલુ હતો, જે 9:30 વાગ્યાની આસપાસ જૂના ઘાંટીલા ગામમાંથી બેનરો સાથે જય જવાન જય કિસાન મોલ બચાવવા પાણી આપોના નારા સાથે વિશાળ રેલી નીકળતા ગામ ગુંજી ઉઠ્યું હતું. ત્યારબાદ આ રેલી કેનાલ તરફ ઠરિયા હનુમાન મંદિર તરફ પ્રયાણ કર્યું હતું, જ્યાં મોટી સંખ્યામાં ખેડૂતો પ્રતિક ઉપવાસ પર બેસવાના હોય અને રેલીમાં જોડાવા હજારો ખેડૂતો જોડાયા હતા. માણિયા મિયાણાના છેવાડાના 12થી વધુ ગામના હજારો ખેડૂતોએ રોષપૂર્ણ રેલી કાઢીને ઊંઘતા તંત્રને જગાડવા અને મૂંગી પહેરી સરકારના કાન ભંભોળવા પાણી આપોના નારા લગાવી પાણી પ્રશ્ને વિરાટ વિરોધ પ્રદર્શન કર્યું હતું. માણિયા બ્રાન્ચ કેનાલમાં ખેડૂતોની પાણીના રેલીની જેમ અનેક રજૂઆતો કરી છતાંય પાણી ન પહોંચતા હજારો ખેડૂતો સિંચાઈ પ્રશ્ને તંત્રની આડોડાઈ અને જે તે જવાબદાર અધિકારીઓ પાણી પહોંચાડવા પાંગણા સાબિત હતા. 2018 બાદ ફરી ખેડૂતોને પાણી પ્રશ્ને વિરાટ વિરોધ પ્રદર્શન કરી રોષ પ્રગટ કર્યો હતો. માણિયાના છેવાડાના 12થી વધુ ગામડાઓના હજારો ખેડૂતોએ કેનાલના પાણીએ આગતરું વાવેતર કરી નાખ્યું હોય અને વરસાદે પણ ખરા ટાણે રોન કાઢતા પાક બચાવવા પાણી આપોને નારેબાજી સાથે જૂના ઘાંટીલા ગામના પાદરમાંથી મોટી સંખ્યામાં ખેડૂતો પાણી આપો મોલ બચાવવા પાણી આપો જેવા બેનરો સાથે રેલીનું કેનાલ તરફ પ્રસ્થાન કર્યું હતું, જે થરિયા હનુમાનના માર્ગ પર આશરે 2 કિલોમીટર લાંબી રોષપૂર્ણ રેલી કાઢી તંત્રની ઢીલી નીતિ અને નર્મદા નિગમના જવાબદાર અધિકારીઓની મિલીભગત સામે વિરોધ દર્શાવ્યો હતો, જેમાં રેલીમાં હજારો ખેડૂતો બાઇક અને પગપાળા જોડાઈને કેનાલ પર પાણી આપોની ઉગન નારેબાજી કરી હતી. જેમાં જાણવા મળતી વિગત મુજબ ખેડૂતો કેનાલ પાસે થરિયા હનુમાનના પટાંગણમાં પ્રતિક ઉપવાસ શરૂ કરી આંદોલનના મંડાણ કર્યા હતા. જોકે હજારોની સંખ્યામાં એકત્રિત થયેલા ખેડૂતોનો ઉકળાટ અને મિજાજ જોઈને પાણીનો રેલો ખીરાઈ પહોંચશે અથવા જવાબદાર 800 અધિકારીઓની ખુરશી સુધી પહોંચે તો નવાય નહીં. વર્ષો વર્ષ આ કેનાલમાં છેવાડાના ખેડૂતોને અન્યાય થતો હોય છે. ત્યારે તારીખ 19/11/2018 ખાખરેચી ગામે પાણી પ્રશ્ને આંદોલન બાદ ફરી મોરબી જિલ્લાના પાંગણા તંત્રની બહેરી નીતિને પાણી માટે પાણી બતાવવા હજારો ખેડૂતો રોડ પર ઉતરી આવ્યા હતા, જેમાં 12થી વધુ ગામના હજારો ખેડૂતો માળિયા ખેડૂત હિત રક્ષક સમિતિના નેજા હેઠળ ખેડૂતોનો મોંઘા મૂલો સુકાતો પાક બચાવવા માળિયા બ્રાન્ચની નર્મદા કેનાલમાં સિંચાઈનું પાણી આપવા જેવી માંગ સાથે ફરી એક વખત આંદોલનના શ્રી ગણેશ કર્યા હતા. અગાઉ પણ ઉગ્ર આંદોલનકારીઓનો રેલો આવતા કહેવા પૂરતું પાણી છોડી ખેડૂતોને ખુશ કર્યા હતા, ત્યારે પાણી પ્રશ્ન કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને આજે રોષે ભરાયેલા ખેડૂતોએ જૂના ઘાંટીલા નર્મદા કેનાલ પર પ્રતિક ઉપવાસ શરૂ કરીને તંત્રની નિર્ભરતા સામે ઉગ્ર આક્રોશ ઠાલવી જળ માટે હજારો ખેડૂતો જંગે ચડ્યા હતા. મુખ્ય કેનાલ પર ખેડૂતો હજારોની સંખ્યામાં હલ્લાબોલ કરી જન આંદોલન શરૂ કરાયું હતું, જ્યાં અલગ અલગ બેનરો સાથે આવેલા ખેડૂતોએ વિરાટ વિરોધ પ્રદર્શન કરી પ્રતિક ઉપવાસ આંદોલન પર ઉતરી જવા એકત્રિત થયા છે. જિલ્લા પંચાયત સદસ્ય મહેશ પારજીયાએ જણાવ્યું હતું કે પાણી નહીં પહોંચે ત્યાં સુધી આંદોલન ચલાવતા રહીશું, તો ખેડૂતોએ ઉપર પાણીના બગાડને રોકવા નર્મદા નિગમના જે તે જવાબદાર અધિકારીઓને જાણ કરવા છતાં પાણી ચોરી અટકાવવા આંખ આડા કાન કરતા હોવાનું જણાવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે મોરબી જિલ્લા કલેક્ટરને આવેદન પાઠવી જો પાણી નહીં પહોંચે તો આંદોલન ઉપર ઉતરી જવા જણાવ્યા બાદ કલેક્ટર પણ ખેડૂતોના પાણી પ્રશ્નને હલ કરવા નિષ્ફળ સાબિત થતા આજે હજારો ખેડૂતો રેલી કાઢીને ઉપવાસ આંદોલનના મંડાણ કર્યા હતા, જ્યાં કેનાલ કાંઠે મોટી સંખ્યામાં ખેડૂતો એકત્રિત થયા હોવા છતાં તંત્ર ભરનિંદ્રામાં હોય તેવો ઘાટ જોવા મળી રહ્યો છે અને અનેક ખેડૂતોએ ખાલીખમ કેનાલમાં ઉતરી નારા લગાવીને રામધૂન બોલાવી હતી. કેમેરામેન ગોપાલ ઠાકોર સાથે રજાક બુખારી, લાઇવ ગુજરાત ન્યૂઝ, મોરબી.